આપણે કોમ્યુનિકેશન વિશે વાત કરીએ, કોમ્યુનિકેશન એટલે કે એક વ્યક્તિ કશું કહેવા માંગે છે અથવા એક વ્યક્તિ એક મેસેજ પાસ કરવા માંગે છે જે સામેની વ્યક્તિ અથવા તો સામેના ગ્રુપ સુધી પહોંચાડવાનો છે. આ કામ બહુ સારી રીતે થઈ શકે એટલી આવડત પણ હોય છે આપણામાં, પણ છતાંય કેટલાક એવા પરિબળ આવે છે કે જેમાં આપણને એ જો મેનેજ ના કરીએ તો આપણે બોલેલું વ્યર્થ જાય. આ બધા જે એક જાતના એવા અવરોધ છે કે જે ઘણી વખત આપણા થકી અથવા ઘણી વખત બીજા થકી અથવા ઘણી વખત થર્ડ પાર્ટી થકી ઉત્પન્ન થતા હોય છે. તો આપણે કોમ્યુનિકેશન જો સારી રીતે ના કરીએ, આ અવરોધોને હટાવીને, તો પછી આપણે કહેલી વાત છે જ્યારે સામેની વ્યક્તિ સાંભળશે અથવા આપણો મેસેજ આપણી ટીમને જશે ત્યારે એ એક્ઝેક્ટ નહીં રહે કે જે આપણે કહેવા માંગીએ છીએ. આવા આવા કેટલાક આપણે અવરોધની વાત કરીએ. દાખલા તરીકે અયોગ્ય વાતાવરણ, અયોગ્ય વાતાવરણ શું છે? દાખલા તરીકે આપણે મકર સંક્રાંતિના દિવસે ધાબા ઉપર ચડેલા છીએ અને આપણને ફોન આવે કોઈનો અગત્યનો, તો આપણે વાત કરી શકશું? નહીં કરી શકીએ, કેમ કે આજુબાજુ ટેપ વાગતા હશે, બીજા અવાજ હશે. ઘણી વખત એવું પણ થાય છે કે આપણે આપણી ફેક્ટરીમાં કોઈ ડિસ્કસ કરતા હોય અને પાછળ અચાનક એર કોમ્પ્રેસરનો અવાજ ચાલુ થઈ જાય, કોઈ જગ્યાએ ગ્રાઇન્ડિંગનો અવાજ ચાલુ થઈ જાય. તો આ જે ઘોંઘાટની અંદર આપણે આપણી વાતનું જે મહત્વ છે એ પ્રદર્શિત નથી કરી શકતા. ઘણી વખત અયોગ્ય વાતાવરણ એટલે એવું પણ બને છે કે કોઈ કર્મચારીની પોતાની જીદ હોય કે હવે આ કામ તો હું તમારી વાત સાંભળીશ પણ રિસેસ પછી સાંભળીશ. ઘણી વખત એવું બને કે લંચ બ્રેકમાં 5 મિનિટની જ વાર છે, મેનેજર આવે છે, એમના બધા કામદારને કંઈક સમજાવવાની ટ્રાય કરે છે, પણ બધાનું ધ્યાન ક્યાં હોય તો કે ઘડિયાળમાં, કે હમણાં લંચ પડશે અને અમારે જવું છે. આ મેનેજર વાત ચાલુ કરશે તો 15 મિનિટ સુધી પાછું બંધ નહીં થાય અને અમારું લંચ બગડશે. તો આ બધી વસ્તુ એવી છે કે જેને લીધે સામેવાળી વ્યક્તિ આપણા શબ્દ સાંભળી નથી શકતી અથવા સાંભળવા તૈયાર નથી થતી. તો અયોગ્ય વાતાવરણ એક જાતનો અવરોધ છે, એ ઊભો ના થાય એ રીતે આપણે સંચાર કરવો પડે, એ રીતે આપણે કમ્યુનિકેશન કરવું પડે. બીજું એક ફેક્ટર આવે છે, બીજો એવો અવરોધ છે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા એટલે શું આપણે સામાન્ય રીતે સમજીએ છીએ? કે દાખલા તરીકે કોઈ કારનો સેલ્સમેન આપણી સાથે વાત કરે છે, પણ અત્યારે ચાલે છે હોળાષ્ટક, આપણે હોળાષ્ટકમાં તો કાર ખરીદવી જ નથી, તો આપણું ધ્યાન ક્યાંક બીજે હશે. આવું ઘણું બધું એવું બનતું હોય છે કે જેને લીધે આપણને એ કામ તો કરવું છે પણ આપણને કોઈને કોઈ એવો ડર રોકે છે અથવા તો ઘણી વખત આપણને કોઈ એવું નોલેજ રોકે છે કે જેનાથી એ કામ બરાબર નથી થતું. અંધશ્રદ્ધા એટલે ખાલી ધાર્મિક હોય એવું નથી. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને કે આપણું રેફ્રિજરેટર જેની સ્વિચ આપણે ચાલુ કરીએ પછી એ 24 કલાક ચાલ્યા જ કરે છે, પણ ઘણા લોકો એવું માનતા હોય છે, હજુ પણ ગામડામાં ઘણી જગ્યાએ એવું જોવા મળશે કે રેફ્રિજરેટરને સવારે ચાલુ કરશે પછી બપોરે બંધ કરી દેશે, વળી પાછું સાંજે ચાલુ કરશે, ગરમ થઈ જાય એટલે ફરીથી ચાલુ કરશે. એવું માને કે આવું કરવાથી વીજળી બચે છે, ખરેખર એવું કરવાથી વીજળી વધારે વપરાય છે, પણ આને શું કહેવાય, અંધશ્રદ્ધા જ આપણે કહેવું પડે. એનાથી આપણું કામ છે એ આપણને એવું લાગે કે આ સારું થાય છે પણ એ ખરેખર ખરાબ રીતે થતું હોય. તો આપણે જ્યારે કોઈ પણ મેસેજ પાસ કરીએ ત્યારે અંધશ્રદ્ધા પણ એક બહુ મોટો અવરોધ બની જાય છે, જેને લીધે લોકો આપણને સાંભળવા તૈયાર નથી હોતા અથવા તો આપણી સાંભળેલી વાત ઉપર એ લોકો વિશ્વાસ કરવા તૈયાર નથી હોતા. ત્રીજો પોઈન્ટ છે આવડત અથવા તો અણઆવડત. અણઆવડત શું છે? કે કોઈ કામ કરતા આવડતું નથી કદાચ. દાખલા તરીકે આપણે એવું કહીએ કે અત્યારે મોબાઈલ ફોન આવ્યા અને મોબાઈલ ફોનની પહેલા શું હતું, કે ફોનના ડબલા. ઘણા લોકોએ મોબાઈલ ફોનને અપનાવવામાં ઘણો બધો ટાઈમ લગાવ્યો. ફોનના ડબલા શરૂઆતના સમયમાં કોની પાસે હતા? જે લોકો પૈસાદાર હતા એમની પાસે જ હતા ફોનના ડબ્બા. ગરીબ લોકોના ઘરમાં તો કનેક્શન હતું જ નહીં, પણ એ પૈસાદાર લોકોએ જ્યારે ગરીબ લોકો પણ મોબાઈલ વાપરતા થયા
ત્યારે એ લોકોએ ફોનના ડબલા રાખી મૂક્યા, કારણ કે એમના ઘરમાં જે અમુક મોટી ઉંમરની વ્યક્તિઓ હતી, વૃદ્ધ હતા, એને કોન્ફિડન્સ જ નહોતો કે મોબાઈલ ફોનથી વાત થઈ શકશે, અથવા તેમને કરતા આવડશે, અથવા કોઈનો ફોન આવશે તો એ રિસીવ કરી શકશે, અથવા કોઈને ફોન કરવો છે તો એ ડાયલ કરી શકશે. તો આ અણઆવડતને લીધે શું થાય કે એક સારી વસ્તુ છે એ માણસ એક્સેપ્ટ નથી કરતો અને જૂની ને જૂની વસ્તુ ચલાવ્યા કરે છે. તો આ એક અણઆવડતનું એવું છે કે જો એને પ્રોપર હેન્ડલ કરવામાં આવે અને એની જાણકારી આપી દેવામાં આવે તો પછી બીજા લોકો આપણી વાત સાંભળતા થશે કે ના અહીંયા કંઈક એવી વસ્તુ છે કે જે સમજવાથી મારું કામ આસાન થશે. પછી એક આવે છે લાંબુ ભાષણ. આપણે કોઈ પણ વાત કેવી છે તો એ કેટલી કેટલા ટાઈમમાં પૂરી કરવી પડે? લગભગ 2-3 મિનિટમાં. લાંબુ ભાષણ એટલે શું છે? આપણા એક સામાન્ય ઉદાહરણ આપું કે આપણી સોસાયટીમાં કે આપણી આજુબાજુ કોઈ નાનું બાળક હોય અને અચાનક એ આપણને આવીને કશું કહેવા માંગે કે અંકલ અંકલ, પછી છે ને આવું થયું હતું ને, તો છે ને હું સાયકલ લઈને જતો હતો ને, ત્યાં છે ને કાગડો આવ્યો ને, તો પછી એક કૂતરો આવ્યો. આ આ વાત લાંબી 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 ચાલ્યા છે ને, બાળક જ્યારે બોલે તો આપણને ખબર નથી કે આની વાત ક્યારે પૂરી થશે. જો આપણામાં ધીરજ ના હોય અથવા આપણે ઉતાવળમાં હોય તો આપણે તરત શું કહેશું કે બેટા અત્યારે મારે ઓફિસે જવું છે, હું સાંજે આવું ત્યારે મને વાત કરજે. પણ એ જ વાત જો કોઈ મોટી વ્યક્તિ કહેતી હશે તો આપણે એવું માનશું કે એને ખબર છે કે મારા ખભા ઉપર થેલો લટકેલો છે, મારા હાથમાં ટિફિન છે, એટલે હું બહાર જાઉં છું એવી એને ખબર છે, તો એ હમણાં એક મિનિટમાં મને વાત પૂરી કરી દેશે. તો ઘણી બધી વાતો એવી હોય છે કે જે બિનજરૂરી રીતે લંબાવવામાં આવે ત્યારે લોકો એ સાંભળવાનું બંધ કરી દે છે, અને પછી એમાં જે અગત્યના ફેક્ટર હોય છે એ જ્યારે એ વાતની અંદર આવવાના ચાલુ થાય ત્યારે તો લોકોએ પોતાના કાન બંધ કરી દીધા હોય, લોકોનું ધ્યાન બીજી કોઈ જગ્યાએ પરવાઈ ગયું હોય, આવું ઘણું બધું થતું હોય છે. તો હંમેશા આપણે મુદ્દાસર ટૂંકી વાત કરશું તો એક સારું કોમ્યુનિકેશન થશે, આપણા મોઢામાંથી શબ્દ નીકળે છે, સામેવાળાના કાનમાં જશે, સામેવાળાના કાનમાંથી સામેવાળાના મગજમાં જશે, અને એ એની ઉપર એક્ટ કરવા તૈયાર પણ થશે. એ સિવાય જ્યારે શબ્દની વાત આવે તો બીજું એક પ્રોબ્લેમ હોય છે આપણો કે અસ્પષ્ટ. આપણે જે શબ્દો વાપરીએ છીએ કેવા હોય છે? અસ્પષ્ટ શબ્દો. જો આવું થાય તો લોકો આપણી વાત ના સમજી શકે. આપણે જોયું છે ઘણા બધા શબ્દ એવા હોય છે, દાખલા તરીકે ચેકોસ્લોવેકિયા છે, કોન્સ્ટન્ટિનોપલ છે, કે એવા લાંબા લાંબા શબ્દ લોકો કાં તો વ્યવસ્થિત રીતે બોલતા નથી અથવા એમાં કંઈ ને કંઈ ભૂલ અજાણતા જ કરે છે. તો આ અસ્પષ્ટ શબ્દના બીજા ઉદાહરણ આપણે ઘણી વખત સાઉથ ઇન્ડિયનને આપણે સાંભળતા હોય તો એચને બદલે યચ બોલશે, એમને બદલે યમ બોલશે. તો આવું થશે ત્યારે જે લોકોને અનુભવ નથી કે સાઉથ ઇન્ડિયન છે એ થોડો આ પ્રકારનું ઉચ્ચારણ કરવાની છે તો એ લોકો શું સમજશે કે આ શું બોલે છે, સમજાતું જ નથી. જો આવું થાય તો આને આ જે અસ્પષ્ટ શબ્દ છે એનાથી શું થશે કે સામેવાળી વ્યક્તિને બધી વાત કીધી છે, આપણને બધી સમજાઈ ગઈ છે એવો કદાચ આપણે દેખાવ તો કરશું, પણ એ જશે એટલે આપણે બીજાને પૂછ્યું કે આ શું બોલી ગયો, મને તો કંઈ ખબર જ ના પડી. તો આ અસ્પષ્ટ શબ્દ છે એની ઉપર આપણો પોતાનો કંટ્રોલ હોય તો આપણે સારી રીતે કોમ્યુનિકેશન કરી શકશું, આપણે કીધેલી વાત સામેની વ્યક્તિ પૂરેપૂરી સમજી શકશે. ઘણી વખત અસ્પષ્ટ શબ્દની સાથે હજુ આવે છે કે અજાણી ભાષા. આપણે ગુજરાતીમાં બોલતા હોય તો ગુજરાતી ચાલુ રાખવું જોઈએ, કારણ કે સામેવાળી વ્યક્તિ ગુજરાતી સમજવાની છે એટલે આપણે ગુજરાતીમાં બોલવાનું ચાલુ કરેલું છે. જો સામેની વ્યક્તિ છે એ કદાચ માની લ્યો કે કલકત્તાથી છે અથવા તો ગોરખપુરથી છે તો આપણે શું કરશું, એની સાથે હિન્દીમાં બોલવાનું ચાલુ કરીશું. શા માટે? કેમ કે એને ગુજરાતી આવડવાની જ નથી, તો એ કઈ રીતે આપણી વાત સમજવાનો છે? તો આ અજાણી ભાષા એટલે શું છે કે ઘણી વખત તો આપણે એવી ભાષા આપણે બોલતા હોઈએ છીએ કે જે સામેવાળી વ્યક્તિને સમજાવવાની જ નથી એની ગેરંટી છે. ઘણી વખત એવી ભાષા પણ આપણે બોલતા હોઈએ છીએ કે આપણે બોલીએ છીએ તો ગુજરાતી, પણ ગુજરાતીની અંદર એટલું બધું શુદ્ધ ગુજરાતી આપણે બોલવાનું ચાલુ કરી દઈએ છીએ ને. દાખલા તરીકે લેમ્પ, હું કોઈને કહું કે ભાઈ લેમ્પ ચાલુ કર, અંધારું પડે છે,
તો એ જઈને સ્વિચ દબાવશે અને લેમ્પ હશે તો લેમ્પ ને ટ્યુબલાઇટ હશે તો ટ્યુબલાઇટ ચાલુ કરી દેશે. પણ હું કોઈને એવું કહું કે ભાઈ વીજળીનો ગોળો ચાલુ કર, તો એક સેકન્ડ મારે કોઈ વિચારશે કે મારે કરવાનું શું છે. તો આપણે ગુજરાતી આપણી જે લેંગ્વેજ છે એમાં જે શબ્દને આપણે બીજી ભાષામાંથી લઈને સમાવી લીધા છે ભાષાની અંદર, તો એને માટે આપણે શુદ્ધ ગુજરાતીમાં જવાની જરૂર નથી. તો ભાષાની વધારે પડતી શુદ્ધતા પણ એક અજાણી ભાષા જેવું જ બની જાય છે. દાખલા તરીકે રેલવેનું એન્જિન, તો એને આગ આગ ગાડી અથવા તો ટ્રેન છે તો એને આગ ગાડી કહીએ તો ઘણા લોકોને ના સમજે પડે, પણ નાનકડા બાળકને જો ટ્રેન કીધું હોય તો એ સમજી જશે. એવી જ રીતે ઘણી બધી વખત વધારે પડતી બીજી ભાષાનો ઉપયોગ, મેં કહે કે ગુજરાતી બોલતા હોય તો એ પણ ગુજરાતીમાં વીજળીનો ગોળો બોલવા કરતાં લેમ્પ બોલવું સારું પડે. પણ ઘણી વખત કેવું કરીએ છીએ આપણે કે દાખલા તરીકે ટેબલ, ટેબલ શબ્દ ગુજરાતી ભાષામાં આવી ગયો છે, એમાં તમે મેજ બોલો તો ના ચાલે. મેજ એટલે ટેબલ, પણ મેજને બહુ ઓછા લોકો સમજે છે. ટેબલમાં નાનું બાળક એ સમજી જશે કે આ કઈ વાત કરે છે. પણ ખુરશી એવો શબ્દ છે કે ખુરશીને મોટા ભાગના લોકો સમજે છે, ચેર એટલે ભૂલ પડી શકે છે. તો આપણે એવું જ્યારે વાત કરીએ ત્યારે જનરલી ટેબલ ખુરશી આવું બોલશું. જો તમે મેજને ચેર એવું બોલશો તો ઘડીકમાં તો ખબર જ નહીં પડે કે આપણે શું કહેવા માંગીએ છીએ. એવું જ તે ઘણું બધું ઇંગ્લિશ આપણે રૂટીનમાં બોલતા હોઈએ છીએ, જેમ કે હું હમણાં રૂટીન શબ્દ બોલ્યો એ ઇંગ્લિશ છે, અથવા તો હું ચાલવા જાઉં છું તો હું વોકિંગ માટે જાઉં છું તો એ ઇંગ્લિશ છે, હું ક્રિકેટ રમું છું તો હું બેટિંગ કરું છું કે બોલિંગ કરું છું કે ફિલ્ડિંગ કરું છું એ ઇંગ્લિશ છે, પણ એ ગુજરાતીમાં એ ના બોલાય. પણ ઘણા બધા શબ્દ એવા છે કે જે ગુજરાતીમાં બોલવાથી જ તે લોકો સમજશે, તો એને આપણે ઇંગ્લિશમાં કે હિન્દીમાં એ સમયે બોલવાની જરૂર નથી. તો આપણી સામેવાળી વ્યક્તિ છે, આપણી આપણે જે ટીમને મેસેજ આપવા માંગીએ છીએ એમનું બેકગ્રાઉન્ડ શું છે, જો એ જો કોઈ મેનેજર છે પોતાની એક આખી વર્કરની ટીમ છે કે જે મોટાભાગની ગુજરાતી જ છે તો એને મેસેજ આપશે તો એ ધ્યાન રાખશે કે આ એક કામદાર વર્ગ છે, એ કેટલા કેટલા શબ્દ ઇંગ્લિશના સમજવાનો છે અને બાકીના દરેક શબ્દ એ ગુજરાતીમાં રાખે. તો આ પણ એક વધારે પડતી શુદ્ધ ભાષા અથવા તો વધારે પડતી અશુદ્ધ ભાષા એ આપણે માટે ખરાબ કોમ્યુનિકેશનનું કારણ બની શકે. પછી એક આવે છે કે અયોગ્ય ધારણા. માણસનું કામ કેવું હોય છે કે ઘણું બધું તો એ વિચારી લે પહેલેથી અને પછી એના મુજબ એ આગળનું વિચારતો નથી. તો અયોગ્ય ધારણામાં શું કહેવાનું, અયોગ્ય ધારણા એટલે શું છે કે દાખલા તરીકે આપણે એવું કહીએ કે એર કન્ડિશનર એસી, લોકો એસી ફિટ કરે છે ઘરમાં, આપણે ગુજરાતમાં છીએ ગુજરાતમાં ગરમી પડે છે એટલે આપણે ઘરમાં એસી ફિટ કરીએ છીએ, પણ ખરેખર એનું નામ શું છે, એર કન્ડિશનર. એર કન્ડિશનર મીન્સ કે ગરમ હવાને ઠંડી કરી આપશે અને જો હવા ઠંડી હશે અને આપણે ગરમીની જરૂર છે તો એ ગરમ પણ કરી આપશે. તો ઘણી વખત આપણે કોઈને જો સમજાવવા જઈએ કે ભાઈ હમણાં તો બહુ ઠંડી પડે છે તમારે એસી વાપરવું જોઈએ તો એને હસવું આવશે, એ નહીં સમજે કે એસી છે એ અત્યારે બહુ ઠંડી પડે છે તો ઠંડી હવાને ગરમ કરી આપવાનું છે. તો આ જે અગાઉથી જે લીધેલું અધકચરું જે નોલેજ હોય છે એ આપણને આવી જગ્યાએ કોમ્યુનિકેશનમાં એવી જગ્યાએ તકલીફ પડે કરે છે કે જ્યાં લોકો કંઈક અયોગ્ય રીતે વિચારતા હોય છે. આવું આવી અયોગ્ય ધારણામાં ઘણું બધું આવી જાય. દાખલા તરીકે કોઈ જગ્યાએ બોઈલર એટેન્ડન્ટનું કામ કરવાનું છે તો માં એના દીકરાને ના પડશે કે ના બેટા બોઈલર તો ગમે ત્યારે ફાટી જાય. આ શું છે, એક અયોગ્ય ધારણા, કેમ કે પ્રોપર મેન્ટેનન્સ થતું હોય તો બોઈલર ફાટતું નથી. અને શરૂઆત જ્યારે આપણે શરૂઆતના સમયમાં ગેસના બોટલ ચાલુ થયા હતા, અત્યારે તો ગેસના બોટલ આવે એટલે આપણે લઈને ઘરમાં મૂકી દઈએ છીએ, પણ શરૂઆતના સમયમાં લોકો એવું માનતા કે આની અંદર તો દબાણથી ગેસ ભરેલો છે, આ ગેસ તો ગમે ત્યારે ફાટે, તો એ લાંબી લાંબી પાઇપો રાખે, ગેસનો સ્ટવ ઘરની અંદર હોય અને ગેસનો બોટલ ઘરની બહાર હોય, ગેસના બોટલને ઘરમાં ના લેતા, એવું કહેતા કે આ તો એક જીવતો બોમ્બ છે. તો આ શું હતું, અયોગ્ય ધારણા જ હતી. પણ આવું આ અયોગ્ય ધારણાને લીધે ઘણી વખત આપણને કોમ્યુનિકેશનમાં તકલીફ પડે છે, લોકો આપણી વાત સાંભળવા જ તૈયાર નથી હોતા, એના આવું તો હોય જ નહીં. તો એ વખતે એને કાં તો પ્રોપર નોલેજ આપવું પડે અથવા તો આપણે જ્યારે કોમ્યુનિકેશન ચાલુ કરીએ છીએ એ પહેલાં જ એને એ નોલેજ આપી રાખવું પડે કે આ એક આવી વસ્તુ છે, આ બહુ સારી રીતે કામ કરે છે, એનાથી આપણું કામ આસાન થઈ શકે એવું છે,
અને આપણે એના ઉપર હવે કંઈક ચર્ચા કરશું આજે બપોરે અથવા તો આવતીકાલે સવારે આપણે મીટિંગમાં આના વિશે ચર્ચા કરશું. તો આ આ બધા જે ફેક્ટર છે એમાં ઘણા બધા ફેક્ટર એવા છે કે જે કાં તો આપણા દ્વારા ઉત્પન્ન થાય છે અથવા તો એ સામેની વ્યક્તિ દ્વારા ઉત્પન્ન થાય છે, પણ એ આપણા કોમ્યુનિકેશનની ઇફેક્ટિવનેસને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડે છે. પછી આવે છે પૂર્વગ્રહ. પૂર્વગ્રહ છે ને બહુ અગત્યનું અને આ ના નિવારી શકાય ને એવું ફેક્ટર છે. પૂર્વગ્રહ એટલે શું છે કે દાખલા તરીકે મારો કોઈ મિત્ર અગાઉના સમયમાં ક્યારેક પણ એ મારા કરતા ઓછો હોશિયાર હતો અને એને નોકરી મળી ગઈ ત્યારે મારા કરતા ઉપરની પોસ્ટ ઉપર મળી ગઈ, અથવા તો હું કોઈ સ્પીકરને હું બહુ સારો માનું છું. દાખલા તરીકે હું એવું માનતો હોઉં કે અમેરિકાના પ્રેસિડેન્ટ તો બહુ સારું ભાષણ આપે છે, તો પછી હું એવું સ્વીકારવા તૈયાર નથી થતો કે મોદીજીનું ભાષણ સારું હોય છે. પૂર્વગ્રહ એટલે એવું છે કે આખી દુનિયામાં જેમની નામના થઈ છે એ આપણા સ્વામી વિવેકાનંદજી, કે જેના ભાષણ સાંભળવા ધર્મસભામાં દરેક દેશના લોકો આતુર રહેતા હતા, પણ કેટલાક લોકોને એમના પ્રત્યે પૂર્વગ્રહ છે તે સ્વામી વિવેકાનંદજીનું ભાષણ કાં સાંભળતા નથી, એનો વખાણ નથી કરી શકતા. તો આ પૂર્વગ્રહ એવી વસ્તુ છે કે જેના મૂળિયા બહુ ઊંડા હોય છે અને એ દૂર નથી થઈ શકતો. તો પૂર્વગ્રહ નું ફેક્ટર આવે જ નહીં એ રીતે જ આપણે કોમ્યુનિકેશન કરવું જોઈએ. હંમેશા આપણે આપણી સામેની વ્યક્તિની જાણકારી મેળવી લેવી પડે કે આ કઈ કઈ વસ્તુ સાથે પૂર્વગ્રહ રાખે છે, અને એ બાબતે એની સાથે દલીલમાં ઉતરવા કરતાં એ બાબતને સાઈડમાં રાખીને જ આપણે રસ્તો કાઢવો પડે, તો જ એ કામ થઈ શકે. પછી એક આવે છે અભિમાન. અભિમાન મીન્સ કે ઈગો. અભિમાન એટલે શું કે દાખલા તરીકે કોઈ કમ્પાઉન્ડર અથવા તો લેબ ટેકનિશિયન છે એની કોઈ સાચી વાત હશે અને જો એ ડોક્ટરને કહેશે તો એ ડોક્ટર નહીં માને, કેમ કે ડોક્ટર એવું માનતો હશે કે આ બધા કરતા તો હું વધારે ભણેલો છું, કેમ કે સેમ ફિલ્ડમાં છે એ લોકો. તો અહીંયા શું આવે છે, એક અભિમાન આવી જાય છે કે હું ડોક્ટર છું તો હું કમ્પાઉન્ડરની વાત શા માટે સાંભળું. ઘણી વખત બોસ છે પોતાના કર્મચારીની વાત નથી સાંભળતો, એવું વિચારે કે હું બોસ છું મારી વાત બધાએ સાંભળવી જોઈએ, હું કોઈ કર્મચારીની વાત શા માટે સાંભળું. ઘણી વખત યંગસ્ટર છે એ કોઈ 45-50-60 વર્ષની વ્યક્તિને કોઈ વાત સમજાવતા હોય છે પણ પેલી વ્યક્તિ સમજવા તૈયાર જ નથી હોતી, આ પણ શું હોય છે કે અભિમાન, કે ભાઈ મેં તો વધારે દિવાળી જોઈ છે, મારા વાળ તો ધોળા થઈ ગયા, હું આ નાનકડા બાળકની વાત શા માટે સાંભળું. આવું થતું હોય છે ઘણી વખત. પૈસાદાર લોકો છે એ ગરીબને ધુતકારી કાઢતા હોય છે, એનું કારણ ફક્ત એટલું જ હોય છે કે અભિમાન, બાકી વાત તો ઘણી વખત સાચી પણ હોઈ શકે. તો કોમ્યુનિકેશનમાં આ વસ્તુ પણ આવશે. ઘણી વખત એવું થાય છે કે આપણી સાથેનો જ કોઈ કર્મચારી બહુ સારું કામ કરતો હોય અને પ્રમોશન લઈને એ ઉપરી પોસ્ટ ઉપર ચાલી જાય, એ વખતે એ જ્યારે કોઈ મીટિંગ લે છે તો ઘણા લોકોને એવું લાગે છે કે અરે ભાઈ હું તો MBA થયેલો છું અને આ BBA થયેલો અથવા તો ગ્રેજ્યુએટ, ખાલી ફક્ત કોમર્સ ગ્રેજ્યુએટ થયેલો મીટિંગ લે છે અને અમારે સાંભળવું પડે છે. તો એ વખતે એ લોકો એમને સાંભળવાનું ટાળે છે, એમના સૂચનનો અમલ કરવાનું ટાળે છે, અને જે કોમ્યુનિકેશન કરેલું એ કોમ્યુનિકેશનનો કોઈ હેતુ જ નથી થતો પછી, કારણ કે એ આખો ટાસ્ક છે એ જ ફેલ જાય છે. પછી એક ફેક્ટર આવે છે કે વિષયની અણઆવડત. વિષયની અણઆવડત એટલે શું છે કે આપણે જે સબ્જેક્ટ વિશે વાત કરવાની છે એનું આપણને પૂરું નોલેજ હોવું જોઈએ. આ વિષયની અણઆવડતનું સૌથી મોટું ઉદાહરણ આપણને રોજે રોજ આપણા ડ્રોઈંગ રૂમમાં જોવા મળે છે. ટીવી ઉપર ડિબેટ ચાલતી હોય છે, પાણી બચાવવા વિશેની ચાલતી હોય છે, કોઈ વખત આપણે વાઘને ના મારવા જોઈએ અથવા તો CAA નો કાયદો શા માટે જરૂરી છે, આવી ઘણી બધી ડિબેટ ટીવી પર ચાલતી હોય છે. અને એમાં એક કે બે વ્યક્તિ એવા હોય છે કે એની પાસે એનું એકદમ સરસ નોલેજ હોય છે અને બહુ સરસ ડિબેટ પણ કરે છે, પણ સાથે સાથે એક બે વ્યક્તિ એવી પણ આવી જાય છે કે જે બોલે ત્યારે આપણને ત્રાસ થાય છે કે આપણે હવે ટીવી બંધ કરી દઈએ, કેમ કે એને એના વિશેનું કશું નોલેજ જ નથી હોતું.
આવા આવા લોકોને આપણે રોજ જોઈએ છીએ ટીવીની ડિબેટમાં. તો આ વિષયની અણઆવડત એવી વસ્તુ છે કે જો તમે જે સબ્જેક્ટ પર બોલવા માંગો છો એના પર નહીં બોલી શકો તો એ વસ્તુ છે એ ઇફેક્ટિવ નહીં બને. હું કોઈ ધર્મની વાત કરવા માંગુ છું અને હું સાયન્સ વિશે બોલવા માંડીશ, હું સાયન્સની વાત કરવા માંગુ છું અને હું કદાચ કોઈ સામાજિક પ્રોબ્લેમ વિશે બોલવા માંડીશ, તો એનો સીધો મતલબ એ છે કે મારે જે કહેવાનું છે, હું જે કહેવા માંગુ છું, મારે જે રિઝલ્ટ લાવવું છે એને માટે મારા મગજ મારા પોતાના મગજમાં જ કોઈ પ્રોપર પ્લાનિંગ નથી, મારી પાસે એનું પ્રોપર નોલેજ જ નથી. તો આવું પણ બનતું હોય છે. અને એક છેલ્લી પણ ઓછી અગત્યની વાત છે કે માનવીની જરૂરિયાત. કોમ્યુનિકેશન શું છે? કે આપણે કશું કહેવા માંગીએ છીએ અને સામેવાળી વ્યક્તિ કશું સાંભળવા માંગે છે. ઘણી વખત દાખલા તરીકે ફેક્ટરીમાં મજૂરોની ડિમાન્ડ એવી હોય કે અમારો પગાર છે એ તમે 2000 રૂપિયા વધાર્યો છે પણ 2500 વધારવો છે. માલિક એવું કહેશે કે મેં તમારો પગાર 2000 વધાર્યો છે, પ્લસ મેં એવું પણ ડિક્લેર કર્યું છે કે તમારા બાળકો જે કંઈ ભણશે એ બધો ભણતરનો ખર્ચો અમે ઉપાડશું. પણ આ મજૂરોને જો પોતાના બાળકોને ભણાવવા જ ના હોય તો એને એ બાળકોના ભણતરનો ખર્ચો છે એ કોઈ રીતે એને આકર્ષવાનો જ નથી. એ શું કરશે? ના, અમને તો 2000 ને બદલે 2500 પગાર વધારાવો, કેમ કે મજૂરની એ જરૂરિયાત જ નહોતી. ઘણી વખત એવું બનતું હોય છે કે કંપની છે લંચ આપતી હોય છે પોતાના તરફથી જ ફેક્ટરીમાં, અને એ લંચની અંદર થોડા હેલ્ધી ફ્રૂટ્સ પણ આપતી હોય છે. પણ મજૂર ત્યાં જે જમતા હોય છે, મજૂર હોય છે અથવા તો એ જે વર્કર હોય છે એ લોકોને હેલ્ધી ફૂડનું મહત્વ નથી હોતું. એમની ડિમાન્ડ તો એવી હોય છે કે આ અમને સાથે એક રસગુલ્લા પણ આપો, જમી લઈએ ત્યારે સ્વીટ ડીશ આપો. ત્યારે એવું બનશે કે ખરેખર જરૂરિયાત શું છે? તો કે 8 કલાક કામ કરો છો તમે, તમારે હેલ્ધી રહેવાની જરૂર છે. અત્યારે જો ઠંડીની સિઝન છે તો તમારે ખોરાકમાં આ વસ્તુની જરૂર છે, અત્યારે ગરમીની સિઝન છે તો તમારે ખોરાકમાં આ વસ્તુની જરૂર છે. પણ એ વખતે જે કર્મચારી છે એવું કહેશે કે ના ના, અમને તો રસગુલ્લા ભાવે છે એટલે અમને તો રસગુલ્લા આપો, અમારે લીંબુનું શરબત પણ નથી જોતું, અમારે ફ્રૂટનો જ્યુસ પણ નથી જોતો, અથવા તો અમારે ગરમ શીરો પણ નથી ખાવો. તો જરૂરિયાત ના હોય ત્યારે કેવું થાય કે કોઈ કોફી પીનારી વ્યક્તિને તમે ચા આપો, અથવા તો કોઈ કોફી પીનારી વ્યક્તિને તમે કયો એવું બતાવો કે આ તો દાર્જિલિંગની બહુ સરસ ચા છે, તમે વાપરશો પીશો તો મજા આવશે, તમારા ઘરે ગેસ્ટ આવશે તો તને તમે ગેસ્ટને આવશો તો પણ મજા આવશે. પણ એ વ્યક્તિ પોતે જ કોફી પીવે છે અને ચાનું મહત્વ ખબર પડવાની જ નથી. તો આજે જે રીતે આપણે અગાઉ જોયું ને કે પૂર્વગ્રહ પૂર્વગ્રહ જેવું જ આ માનવીની જરૂરિયાત છે અને ફેક્ટર છે. આ ફેક્ટર બહુ નાનું છે પણ એ સોલ્વ નથી થઈ શકતું જનરલી. તો માનવીની જ્યાં જરૂરિયાત હોય એ મુજબનો જ એને ટાસ્ક આપવો, અથવા તો એ મુજબ જ એને મોટિવેટ કરવા, તો જ એક સારું કોમ્યુનિકેશન થઈ શકશે. તો કોમ્યુનિકેશન માટે આજે આપણે કેટલા પોઈન્ટ જોયા? ટોટલ 11 પોઈન્ટ જોયા કે કોમ્યુનિકેશનમાં અવરોધ કઈ કઈ બાબતનો આવે છે. ક્યાં ક્યાં છે? એક તો અયોગ્ય વાતાવરણ, અંધશ્રદ્ધા, પછી અણઆવડત, લાંબુ ભાષણ, અસ્પષ્ટ શબ્દો, અજાણી ભાષા, અયોગ્ય ધારણા, પૂર્વગ્રહ, અભિમાન, વિષયની અણઆવડત અને 11મું તો કે માનવીની જરૂરિયાત. આ 11 ફેક્ટરને ધ્યાનમાં રાખીને પહેલેથી જો સોલ્વ કરવાની ટ્રાય કરીએ તો આપણું કોમ્યુનિકેશન બેસ્ટ બની શકે. થેન્ક યુ.